નંબર 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો છેલ્લે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 1 થી 16 સુધીની પૂર્તિ આપણે કરેલી હતી ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 17 તફાવત લખો એલઈડી અને ટોર્ચ બલ્બ ચલો આ બે વચ્ચેનો તફાવત અહીંયા તમારે સમજાવવાનો છે તફાવતની અંદર 3 પોઈન્ટ તમને આપેલા છે જેમાંથી પહેલો પોઈન્ટ તમને આપેલો છે એલઈડીની અંદર કે એલઈડી નો ઉપયોગ ક્યાં થાય છે પહેલો જે તમારો પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ તમારે ઉપયોગને અનુલક્ષીને આપેલો છે કે એલઈડી એ નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા માટે નિર્બળ એનો મતલબ કે જેની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ઓછું થતું હોય એની જાણકારી મેળવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે એલઈડી નો જ્યારે ટોર્ચ બલ્બ એ પ્રબળ વિદ્યુત પ્રવાહ એનો મતલબ કે જ્યાં વધારે વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય એવી જગ્યા ઉપર ટોર્ચનો ઉપયોગ આપણે કરીએ છીએ એનો મતલબ કે આની અંદર નિર્બળ વિદ્યુત પ્રવાહ આવશે જ્યારે આની અંદર કેવા પ્રકારનો વિદ્યુત પ્રવાહ આવશે પ્રબળ વિદ્યુત પ્રવાહ ચાલો ત્યારબાદ આગળ બીજું આપેલું છે કે એલઈડી વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર ઉપર કાર્ય કરે છે કઈ અસર આવશે પ્રકાશીય જ્યારે ટોર્ચ બલ્બ જે છે એ ઉષ્મીય અસર ઉપર કાર્ય કરે છે ત્રીજો પોઈન્ટ આપેલો છે કે નિર્બળ વિદ્યુત પ્રવાહ પણ એલઈડીને પ્રકાશિત કરી શકે છે જ્યારે ટોર્ચની અંદર આપણે કીધું એ પ્રમાણે વિદ્યુત પ્રવાહ કેવો જોઈએ છે પ્રબળ જો આની અંદર નિર્બળ વિદ્યુત પ્રવાહ હશે તો એ દરમિયાન આપણો જે બલ્બ છે એ બલ્બ પ્રકાશિત થતો નથી એના પછી આગળ આપેલો છે પ્રશ્ન નંબર 18 એવા 3 પ્રવાહીઓના નામ આપો કે જેમનું પરીક્ષણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવાથી ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવી શકે એનો મતલબ કે અહીંયા આકૃતિ તમને આપી દીધેલી છે તમારે માત્ર જવાબ લખવાનો છે 3 પ્રવાહીના નામ લખવાના છે તો આનો અર્થ એ થશે કે અહીંયા પાત્રની અંદર તમારે જે પ્રવાહી ભરવાનું છે એ પ્રવાહી કેવું હોવું જોઈએ વિદ્યુતનું સુવાહક હોવું જોઈએ સુવાહક એનો મતલબ કે એમાંથી વિદ્યુતનું વહન થવું જોઈએ તો તમે લઈ શકો કે 3 પ્રવાહીની અંદર 2 તો આપણે ઓલરેડી જોયેલા જ હતા લીંબુનો રસ અને વિનેગર આ બેમાંથી વિદ્યુતનું વહન થાય છે હવે એની સાથે ત્રીજું આપેલું છે નળનું પાણી તો એમ થઈને આ કુલ 3 જે તમને વસ્તુ આપેલી છે લીંબુનો રસ વિનેગર અને નળનું પાણી આ 3 એવા પ્રવાહી છે કે જેમાંથી આપણે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકીએ છીએ અને વિદ્યુતનું વહન થવાને કારણે એની અંદર તમારી જે સોય છે એ સોય શું દર્શાવે છે કોણાવર્તન દર્શાવે છે ચાલો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 19 વિદ્યુત ટેસ્ટરના પ્રકારો લખો અને ક્યુ ટેસ્ટર કઈ પરિસ્થિતિમાં વપરાય છે તે જણાવો તો અહીંયા કુલ 3 પ્રકાર તમને આપેલા છે વિદ્યુત ટેસ્ટરના પહેલું આપેલું છે ટોર્ચ બલ્બ ટેસ્ટર ત્યાર પછી બીજું આપેલું છે એલઈડી ટેસ્ટર અને એના પછી ત્રીજું તમને આપેલું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર તો આ 3 પ્રકારના જે ટેસ્ટર છે એ ટેસ્ટરનો આપણે શું કરી શકીએ છીએ ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ આગળ જે પરિપથમાં પ્રબળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો તેના માટે ટોર્ચ બલ્બ ટેસ્ટર વપરાય છે કયા વિદ્યુત પ્રવાહ માટે તો કે જે પ્રબળ હોય પ્રબળ એનો મતલબ કે જેમાં વિદ્યુત પ્રવાહનું વહન વધારે થતું હોય એના માટે કોનો ઉપયોગ થાય છે ટોર્ચ બલ્બનો જે નિર્બળ વિદ્યુત પ્રવાહ છે એના માટે એલઈડીનો અથવા તો એને બીજું કહેવામાં આવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર એનો વપરાશ થાય છે જેમાંથી એલઈડી ટેસ્ટર એ કેવું આવે છે કિંમતની અંદર મોંઘું આવે છે એટલે સામાન્ય રીતે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરનો ત્યારબાદ આગળ આપેલું છે પ્રશ્ન નંબર 20 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર એટલે શું તો કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતાં તેની પાસે રાખેલી ચુંબકીય સોય એ શું દર્શાવે છે કોણાવર્તન દર્શાવે છે એનો અર્થ એ થયો કે વાહક તાર પોતે કોના તરીકે વર્તે છે એક ચુંબક તરીકે વર્તે છે અને આ ચુંબક તરીકે વર્તવાની જે અસર છે એ અસરને શું કહેવામાં આવે છે તેની ચુંબકીય અસર કહે છે આનો અર્થ શું થયો કે માની લો કે આપણી પાસે કોઈ એક વાહક તાર છે આ રીતના એક સળિયો છે આ સળિયામાંથી જ્યારે તમે વિદ્યુત પ્રવાહને પસાર કરો છો તો વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તમે જે તાર લીધેલો હતો એ તાર શું બની ગયું એક પ્રકારનું ચુંબક બની ગયું તો આ જે અસર છે એ અસરને વિદ્યુત પ્રવાહની કઈ અસર કહેવામાં આવે છે ચુંબકીય અસર કહેવામાં આવે છે ત્યારબાદ આગળ આપેલો છે પ્રશ્ન નંબર 21 કે નીચે આપેલ પ્રવાહીનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત મંદવાહકમાં વર્ગીકરણ કરો અલગ અલગ નામ તમને આપેલા છે એમાંથી તમારે ઓળખવાનું છે કે વિદ્યુત સુવાહક કઈ વસ્તુ આપેલી છે અને વિદ્યુતની મંદવાહક કઈ વસ્તુ આપેલી છે ચાલો તો ક્રમશઃ આપણે લેતા જે સૌથી પહેલાં આપેલું છે તમને લીંબુનો રસ આપણે જાણીએ છીએ કે લીંબુના રસમાંથી સરળતાથી વિદ્યુતનું વહન થાય છે
માટે તે કોની અંદર આવશે વિદ્યુત સુવાહક ત્યાર પછી આપેલું છે દૂધ તો દૂધ જે છે એમાંથી વિદ્યુત સરળતાથી પસાર થતું નથી તો માટે આવશે મંદ વાહકની અંદર એના પછી આપેલું નિસંદિત પાણી નિસંદિતનો અર્થ પણ આપણને ખબર છે કે એકદમ ચોખ્ખું પાણી કે જેની અંદર કોઈ જ પ્રકારનો ક્ષાર આવેલો હોતો નથી તો આવા પાણીની અંદર પણ વિદ્યુત સરળતાથી વહન પામી શકતું નથી એના પછી આગળ આપેલું છે તમને વિનેગર તો વિનેગરમાંથી આપણે વિદ્યુતનું વહન કરી શકીએ છીએ નળનું પાણી એમાંથી પણ આપણે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકીએ છીએ ત્યાર પછી આપેલું છે કેરોસીન કેરોસીનમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી એના પછી આપેલું છે સોડા તો સોડામાંથી પણ આપણે વિદ્યુતનું વહન કરી શકીએ વનસ્પતિ તેલ તો વનસ્પતિ તેલની અંદર પણ આપણે વિદ્યુતનું વહન કરી શકતા નથી અને છેલ્લે આપેલું છે દહીંનું પાણી તો દહીંના પાણીમાંથી પણ આપણે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકીએ છીએ એટલે ટૂંકમાં જેમાંથી વિદ્યુત પસાર કરી શકાય એને આપણે કહેવાનું છે વિદ્યુત સુવાહક અને જેમાંથી વિદ્યુત પસાર થતો નથી એને આપણે કહીશું વિદ્યુતના મંદવાહકો ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 22 ચુંબકીય ટેસ્ટર પરિપથમાં ખાલી જગ્યા ચુંબકીય સોયનું ચુંબકીય ટેસ્ટર પરિપથમાં ખાલી જગ્યાનું થતું કોણાવર્તન એ વિદ્યુત પ્રવાહના વહનનો નિર્દેશન કરે છે તો આની અંદર આપણે જોયેલું હતું છેલ્લે પ્રશ્નની અંદર કે અહીંયા જે આપણે બોક્સ રાખેલું છે આ બોક્સની અંદર શું મૂકેલું હતું આપણે એક સોયાકાર ચુંબક મૂકેલું હતું કે જ્યારે આપણે એમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરીએ છીએ તો એ દરમિયાન ચુંબકીય સોય જે છે એ ચુંબકીય સોય એ શું દર્શાવતી હતી કોણાવર્તન દર્શાવતી હતી તો અહીંયા જવાબની અંદર શું આવશે તમારે ચુંબકીય સોય બરાબર કે ચુંબકીય સોયની અંદર શું જોવા મળે છે આપણને કોણાવર્તન જોવા મળે છે પ્રશ્ન નંબર 23 ચુંબકીય સોયને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક મૂકવામાં આવે તો શું થાય તો કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત વાહક તારની નજીક જ્યારે ચુંબકને મૂકવામાં આવે છે તો એ દરમિયાન એ ચુંબકની અંદર કોણાવર્તન એનો મતલબ કે આવર્તન હલનચલન આપણને જોવા મળે છે 24 પેટ્રોલ એ વિદ્યુતનું અવાહક છે આપેલું વિધાન ખરું છે કે ખોટું તો આપેલું વિધાન કેવું છે ખરું કારણ કે જેટલા પણ કાર્બનિક વસ્તુ આવશે દાખલા તરીકે અહીંયા તમને પેટ્રોલ આપેલું છે એ જ પ્રમાણે માની લો કે કેરોસીન પણ આપેલું હોય તો આવી જે વસ્તુ છે એ વસ્તુ કેવી છે મંદવાહક છે તો અહીંયા તમને પ્રશ્નની અંદર આપેલું છે કે ભાઈ પેટ્રોલ એ વિદ્યુતનું અવાહક છે તો આપેલું વિધાન કેવું થશે ખરું કારણ કે એની અંદર સરળતાથી આપણે વિદ્યુતને પસાર કરી શકતા નથી પ્રશ્ન નંબર 25 સામાન્ય પરિસ્થિતિમાં હવા એ વિદ્યુતની ખાલી જગ્યા છે જો આપણે ચારે તરફ હવા રહેલી છે પણ આ હવા પણ કેવી કીધેલી છે તમને મંદવાહક એના માટે એમાંથી પણ ધીમે ધીમે વિદ્યુતને આપણે પસાર કરી શકીએ છીએ પ્રશ્ન નંબર 26 કારણ આપો કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહક અને મંદવાહકના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે જો મુખ્યત્વે આપણે વિદ્યુતને આધારે કોઈપણ પદાર્થોનું વર્ગીકરણ કરીએ તો મેઇન સુવાહક અને અવાહક આ બે ભાગની અંદર વર્ગીકરણ થાય છે પણ એની અંદર પણ એક ત્રીજો ઓપ્શન તમને આપેલો છે મંદવાહક મંદવાહકની અંદર પણ આપણે એનો પ્રકાર પાડી શકીએ કારણ કે કેટલીક વસ્તુઓ એવી છે કે જેમાંથી સરળતાથી અથવા તો પૂરતા પ્રમાણની અંદર વિદ્યુતનું વહન થતું નથી કેવું થાય છે એકદમ ધીમે ધીમે થાય છે ઓછું થાય છે તો જેની અંદર આવું વિદ્યુતનું વહન ધીમેથી થતું હોય અથવા તો એકદમ ઓછા પ્રમાણની અંદર થતું હોય તો તેઓને શું કહેવામાં આવે છે વિદ્યુતના મંદવાહકો કહેવામાં આવે છે તો જવાબની અંદર અહીંયા તમને આપેલું છે કે ચોક્કસ પરિસ્થિતિમાં મોટાભાગના પદાર્થો એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે આથી આવા પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે આપણે તેને સુવાહક અને મંદવાહકોની અંદર વર્ગીકૃત કરીએ છીએ ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 27 કારણ આપો કે મીઠું એ વિદ્યુતનું અવાહક હોવા છતાં મીઠાના પાણીમાંથી વિદ્યુતનું વહન કરી શકાય છે જો માની લો કે આપણી પાસે આ પ્રમાણે કેટલાક પ્રમાણની અંદર મીઠું છે આ મીઠામાંથી હવે તમે જ્યારે કોઈ તારને જોડો છો અથવા તો બેટરીને જોડો છો તો એ દરમિયાન એમાંથી વિદ્યુતનું વહન થશે નહીં પણ આ જ મીઠાને જ્યારે કોઈ બીકરની અંદર તમે પાણી ભરો અને પાણી ભર્યા પછી જ્યારે તમે એની અંદર મીઠાના કણો નાખશો અને ત્યાર પછી એ બંને છેડાને તમે બેટરી સાથે જોડશો તો એ દરમિયાન એમાંથી શું થાય છે વિદ્યુતનું વહન થાય છે તો આવું શા માટે
કારણ કે મીઠું આગળના ધોરણની અંદર તમે અભ્યાસ કરશો કે મીઠાનું સૂત્ર આવશે NaCl કે જેને સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે છે આ સોડિયમ ક્લોરાઇડની અંદર જ્યારે તમે વિદ્યુતને પસાર કરો છો એટલે મીઠાનો કણ તૂટી જાય છે તૂટીને બે ભાગની અંદર વિભાજન થાય Na અને Cl એટલે આ જે કણો છે એ કણો પાણીની અંદર શું કરવા લાગે છે ગતિ કરવા લાગે છે તો એ ગતિ થવાને કારણે એમાંથી આપણે શું કરી શકીએ છીએ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકીએ છીએ ચાલો તો ઉત્તરની અંદર તમને આપેલું છે કે મીઠું જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે તેના ઘન અને ઋણ આયનો મુક્ત હોતા નથી જેથી મીઠું એ વિદ્યુતનું કેવું હોય છે અવાહક પરંતુ જ્યારે મીઠાને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે મીઠામાં પાણીના સોડિયમના ધન આયનો અને ક્લોરિનના ઋણ આયનો મુક્ત થાય છે જે મીઠાના પાણીમાં ગતિ કરવા માટે મુક્ત છે આમ મીઠાના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં વિદ્યુતનું વહન થાય છે પ્રશ્ન નંબર 28 ખાંડનું દ્રાવણ વિદ્યુતનું ખાલી જગ્યા છે ચાલો એના જવાબની અંદર આવશે અવાહક કારણ કે એમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી એના પછી આગળનો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 29 કે અલ્પ પ્રમાણમાં પાણીમાં રહેલા ખનિજ ક્ષારો પાણીને વિદ્યુતનું અવાહક બનાવે છે આપેલું વિધાન ખરું છે કે ખોટું તો એની અંદર તમારે આવશે કે આપેલું વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર 30 દરિયાઈ વિસ્તારોમાં રહેનારો એક બાળક ચુંબકીય ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે ચલિત થાય છે તો તેની પાછળનું કારણ સમજાવો ચલિત થવું એનો મતલબ કે આવર્તન દર્શાવવું આવર્તન એનો મતલબ કે કોણાવર્તન કે ચુંબકીય સોય કોણાવર્તન ક્યારે જોવા મળે છે અને ક્યારે જોવા મળતી નથી તો અહીંયા એક બાળકે બે પ્રકારના પાણી લીધેલા છે કયા કયા એક તો પીવાનું પાણી અને એક આપેલું છે સમુદ્રનું પાણી સમુદ્રનું પાણી આપણને ખબર છે કે એની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય છે એ આપણને ખારું લાગે છે તો ખારું લાગવા પાછળનું કારણ શું છે કે સમુદ્રની અંદર ક્ષાર ઓગળેલો હોય છે ક્ષાર તરીકે સૌથી વધારે પ્રમાણ કોનું હોય છે મીઠાનું પણ એવું નથી કે એની અંદર માત્ર મીઠું જ હશે મીઠા સિવાયના પણ ઘણા બધા ક્ષાર એ આ સમુદ્રના પાણીની અંદર ઓગળેલા હોય છે હવે મીઠાની અંદર NaCl સોડિયમ ક્લોરાઇડ અગાઉ તમને સમજાવ્યું એ પ્રમાણે કે જ્યારે આ NaCl-ના દ્રાવણમાંથી વિદ્યુતને પસાર કરવામાં આવે છે તો એ દરમિયાન એની અંદર રહેલા બે આયનો Na અને Cl Na એટલે એને કહેવાય સોડિયમ અને Cl એટલે એને કહેવાય ક્લોરિન તો સોડિયમ જે છે એ ધન આયન ધરાવે છે અને ક્લોરિન છે એ ઋણ આયન ધરાવે છે બરાબર તો આમ એની અંદર આવા આયનો છૂટા પડવાને કારણે શું થાય છે વિદ્યુતનું સરળતાથી અથવા તો વધારે પ્રમાણમાં વહન થાય છે જ્યારે પીવાનું જે પાણી છે એની અંદર આવા ક્ષારનું પ્રમાણ કેવું છે ઓછું હોવાને કારણે એની અંદર ચુંબકીય સોય એ ઓછા પ્રમાણની અંદર આવર્તન દર્શાવે છે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 31 આગ લાગતી વખતે ફાયરમેન પાણીની નળીઓનો ઉપયોગ કરતા પહેલાં તે વિસ્તારના મુખ્ય વિદ્યુત પુરવઠાને બંધ કરી દે છે તેઓ આવું શા માટે કરે છે એ તમારે સમજાવવાનું છે ચાલો તો જવાબની અંદર તમને આપેલું છે કે ફાયરમેન આગ ઓલાવવા માટે જે પાણીનો ઉપયોગ કરે છે તે પાણી નિસંદિત હોતું નથી નિસંદિત એનો મતલબ કે ચોખ્ખું હોતું નથી એટલે કે આ પાણીમાં થોડા ખનિજ ક્ષારોની હાજરી હોય છે અને જેનાથી તે પાણી કેવું બને છે વિદ્યુતનું સુવાહક બને છે આથી જો આવું પાણી છાંટવામાં આવે અને વિદ્યુત પુરવઠો ચાલુ હોય તો એના દ્વારા ઇલેક્ટ્રિક શોક એનો મતલબ કે કરંટ લાગવાની શક્યતા અથવા તો સંભાવના રહે છે તો આ ઘટનાને અટકાવવા માટે તેને સૌથી પહેલાં શું કરવું પડે છે કે વિદ્યુતનો જે પુરવઠો છે એ વિદ્યુતના પુરવઠાને બંધ કરવો પડે છે ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 32 કે શું ધોધમાર વરસાદના સમયે કોઈ ઇલેક્ટ્રિશિયન માટે બહાર મુખ્ય લાઇનની મરામત કરવાનું સુરક્ષિત હોય છે મરામત એનો મતલબ કે તેનું સમારકામ એ વસ્તુ તમારે સમજાવવાનું છે કે ભાઈ વરસાદના સમયે શું કોઈ ઇલેક્ટ્રિશિયન થાંભલા ઉપર ચડીને જો એનું સમારકામ કરતો હોય એનો મતલબ કે રિપેરિંગ કામ કરતો હોય તો એના માટે યોગ્ય છે કે નથી ચાલો તો જવાબની અંદર પહેલાં તમને આપેલું છે કે ના આ જે વસ્તુ છે એ વસ્તુ યોગ્ય નથી કારણ કે આપણને ખબર છે કે વરસાદનું પાણી પણ ક્યારેય નિસંદિત હોતું નથી જો કે શરૂઆતની અંદર વરસાદ જ્યારે પડે છે તો એ પાણીને તો આપણે શુદ્ધ ગણીએ છીએ
પણ એ પાણી જ્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે તો વાતાવરણની અંદર રહેલી જે હવા છે, ધૂળના રજકણો છે, બાકીની જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ એ આ પાણી સાથે શું થાય છે, ભળે છે, અને ભળવાને કારણે એ નિસ્યંદિત હોતું નથી. પરંતુ જેમ જેમ એ નીચે આવે છે તેમ વાતાવરણમાં રહેલા ક્ષાર, ધૂળના રજકણો અને વિવિધ પ્રદૂષકો એની અંદર ભળે છે. પરિણામે તે વિદ્યુતના કેવા બને છે, સુવાહક. સુવાહક હોવાને કારણે તેમાં સરળતાથી શું થાય છે, વિદ્યુતનું વહન થાય છે. વિદ્યુતનું વહન થવાને કારણે એની અંદર શોક લાગવાની શક્યતા કેવી રહે છે, વધારે રહે છે. પ્રશ્ન નંબર 33. પહેલીએ સાંભળ્યું હતું કે વરસાદી પાણી એટલું જ શુદ્ધ હોય છે કે જેટલું નિસ્યંદિત પાણી. તેથી તેણે એક સ્વચ્છ કાચના ગ્લાસમાં થોડું વરસાદી પાણી એકત્ર કરીને ટેસ્ટરથી તેનું પરીક્ષણ કર્યું. તેણીએ તે જોઈને આશ્ચર્ય થયું કે ચુંબકીય સોય એની અંદર પણ કોણાવર્તન દર્શાવે છે, તો તેનું કારણ કયું હોઈ શકે? તો જો અગાઉના પ્રશ્નની અંદર તમે જે પ્રશ્ન નંબર 32ની અંદર સમજૂતી આપેલી હતી એ જ વસ્તુ ફરી વખત બેઠે બેઠે અહીંયા તમારે સમજાવવાની છે. કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ વરસાદ જે પડે છે એ વરસાદનું પાણી તો એકદમ શુદ્ધ હોય છે, બરાબર, એ તો નિસ્યંદિત પાણી જ છે. પરંતુ જ્યારે એ પૃથ્વીના વાતાવરણની અંદર પ્રવેશ કરે છે તો વાતાવરણની અંદર રહેલા જે અલગ અલગ પ્રકારના વાયુઓ છે, આપણે જાણીએ છીએ એની અંદર ઓક્સિજન વાયુ હશે, નાઇટ્રોજન હશે, કાર્બન ડાયોક્સાઇડ છે, આર્ગોન વાયુ છે, બરાબર, આવા ઘણા બધા વાયુઓ ભળેલા હશે. ત્યાર પછી વાતાવરણની અંદર ધૂળના રજકણો હશે અથવા તો અન્ય કેટલાક સૂક્ષ્મ કણો પણ એની અંદર ભળેલા હોય છે. તો આ બધી વસ્તુ એ આ વરસાદના પાણી સાથે શું થાય છે, ભળી જાય છે. વરસાદના પાણી સાથે ભળવાને કારણે પહેલાં જે તમારું પાણી નિસ્યંદિત હતું પરંતુ હવે એ પાણી નિસ્યંદિત રહેતું નથી. જો માત્ર નિસ્યંદિત પાણી હોય તો એ પાણી જે છે એ વિદ્યુતનું અવાહક છે, એમાંથી વહન થશે નહીં. પરંતુ જ્યારે આવી બધી વસ્તુ એની અંદર ભળી જાય છે ત્યારે એ કેવું બની જાય છે, વિદ્યુતનું વાહક, એનો મતલબ કે સુવાહક બની જાય છે. અને સુવાહક બનવાને કારણે હવે તમે જ્યારે એની અંદર કોઈ ચુંબકને મૂકશો અથવા તો ચુંબકીય સોયની મદદથી તમે એના ઉપર પ્રયોગ કરશો અને એની અંદર તમને શું જોવા મળે છે, કોણાવર્તન જોવા મળે છે. ચાલો ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 34. વિદ્યુતનું વહન કરતાં મોટાભાગના પ્રવાહીઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યાના દ્રાવણો હોય છે. ત્રણ ખાલી જગ્યા અહીંયા તમને આપેલી છે. તો જવાબની અંદર તમારે આવશે કે કાં તો તમારું જે દ્રાવણ છે એ અથવા તો એસિડ હશે, કાં તો બેઝ હશે, અથવા તો શું હશે, ક્ષાર હશે. એસિડ, બેઝ અને ક્ષાર વિશેની થોડીક માહિતી તમે અગાઉના ચેપ્ટરોની અંદર જોયેલી છે કે જેઓ સ્વાદે ખાટા હોય એને આપણે એસિડ કહેતા હતા, સ્વાદે તુરા હોય એને આપણે બેઝ કહીએ છીએ, અને જેઓ સ્વાદે ખારા હોય તેઓને શું કહેવામાં આવે છે, ક્ષાર કહેવામાં આવે છે. તો આવું કોઈ દ્રાવણ હશે તો એ દ્રાવણની અંદર આપણે સરળતાથી વિદ્યુતનું વહન કરી શકીએ છીએ. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 35. ખાલી જગ્યાનું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી. ચાલો ત્રણ ઓપ્શન અહીંયા તમને આપેલા છે, એ ત્રણે ત્રણ ઓપ્શન વિશે આપણે માહિતી મેળવીએ તો સૌથી પહેલું તમને આપેલું છે એ મીઠું. હવે મીઠું જે છે એ મીઠાનો સમાવેશ કોની અંદર થશે, ક્ષારની અંદર. અને ક્ષારમાંથી તો આપણે કીધું એ પ્રમાણે કે એમાંથી તો વિદ્યુતનું વહન થાય છે, એનો મતલબ કે એ તો વિદ્યુતનું સુવાહક બનેલું છે. બીજું આપણે લઈએ ખાંડ. ચાલો ખાંડનો સમાવેશ જુઓ તો આ ત્રણમાંથી એક પણની અંદર થશે. હવે એસિડ, તો ખાંડને તમે એસિડ કહી શકો નહીં, કારણ કે એસિડ તો આપણે કોને કહીએ છીએ, તો કે જે સ્વાદે ખાટા હોય, ખાંડ તો ગળી છે. ત્યાર પછી બેઝ પણ સ્વાદે તુરા હોય છે, ખાંડ તો ગળી છે. જ્યારે ક્ષાર જે છે એ સ્વાદે ખારા હોય છે, જ્યારે ખાંડ ખારી નથી. એનો મતલબ તમારા જવાબની અંદર શું આવશે, કે જવાબ બી. કયો જવાબ આવશે, તો કે ખાંડ.